એ કરેલી છે, ટમેટા મરચાં અને બે ત્રણ કળી લસણની નાખેલી છે, અને આમાં જો તમારે ડુંગળી નાખવી હોય ને તો એ પણ નખાય, પણ મેં અત્યારે સ્કીપ કરેલી છે. પછી એમાં અડધી પોણી ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલો મરચા પાવડર, પોણી ચમચી જેટલી હળદર, એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી અને પાછું આપણે મિક્સરમાં ફેરવી દેવાનું છે. અને જો તમે ગ્રેવીમાં આવી રીતે મસાલો નાખીને પછી એનું શાકનો વઘાર કરો ને તો એકદમ હોટલમાં હોય ને એવો ટેસ્ટ આવે છે. અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, તેલ ગરમ થઈ જાય એટલે આપણે પોણી ચમચી જેટલો ગરમ મસાલો નાખેલો છે. અને હવે આપણે આમાં કાઠિયાવાડી છે એટલે ગળાશ તો હોય જ, તો એના માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. મેં અહીંયા ટમેટા પણ નાખી દીધા છે. હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે એકદમ ચડવા દેશું. પછી થઈ જશે આપણું એકદમ હોટલ સ્ટાઇલ ટમેટાનું શાક. ટમેટાનું શાક રેડી થઈ ગયું છે અને હવે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને પછી ઉપરથી મેં સેવ નાખી દીધેલું છે. હવે થોડીક આરામ રાખી મૂકશું, પછી સર્વ કરશું. તો તૈયાર છે આપણા હોટલ જેવું સેવ ટમેટાનું શાક અને પરોઠા. ચાલો જમવા બધા.